नमस्कार विद्यार्थी मित्रों, सर्वोपरि लाइव लेक्चर में हूँ वनराज गुसा आपनु हार्दिक स्वागत करू छु। अपने धोरण अग्यार कॉमर्स में तो के विषय बी ए पाठ पांच धंधाकीय व्यवस्था स्वरूपों बराबर एम वैयक्तिक मलिकी फायदा है एनी बात करवानी छे। बराबर वैयक्तिक मलिकी फायदा अगाउ आपणे वैयक्तिक मालिकीनी लाक्षणिकता जोई थी। वैयक्तिक मालिकी एटले कोई एक ज व्यक्ति पेढ़ीनो मालिक होय ने समग्र धंधो ए ज संभाळतो होय तो वैयक्तिक मालिकी कहेवाय। एनी लाक्षणिकता जोई आजे आपणे हवे एना फायदा जोवाना छे। बराबर छे, पहेलुं छे सरळ स्थापना विधि। बराबर वैयक्तिक मालिकीनी स्थापना विधि छे सरळ छे। आ प्रथामां कोईपण प्रकारना दस्तावेजो तैयार करवाना होता नथी, कायदानी कोई आटीघूटी के जटिल विधिमांथी पसार थवुं पड़तुं नथी। आथी ओछी मूड़ीवाळो अने अशिक्षित के सामान्य कौशल्य धरावतो व्यक्ति पण पोतानो धंधो शुरू करी शके छे। આજે તમારે કંપની સ્થાપવી હોય તો અબજો કરોડો રૂપિયાની મૂડી જોઈ, નિષ્ણાંત માણસો જોઈ, એનું એક આખું માળખું બનાવવું પડે, એના નિયમો જે સરકારના કેટલા બધા નિયમો છે એનું પાલન કરવું પડે, ભાગીદારી પેટી કરતો ભાગીદારી કરાર કરવો પડે, કાયદા કે વિધિમાંથી પસાર થવું પડે। બરાબર, પણ વૈયક્તિક માલિકીમાં કોઈ જાતની વિધિ કરવાની હોતી નથી। બસ એક તમારે નગરપાલિકા કે ગ્રામ પંચાયતમાંથી એક દાખલો લેવાનો હોય છે, હું આ જગ્યાએ આ વસ્તુનો ધંધો શરૂ કરી રહ્યો છું, બસ બીજું કાંઈ કરવાનું થતું નથી। કદાચ આ દાખલો ન હોય તો પણ ચાલે। બરાબર, તો એ તમને કોઈ એમ ન કે ભાઈ શું કામ, ટૂંકમાં તમારી પાસે જે મૂડી છે એ મૂડીમાંથી તમે ધંધો શરૂ કરી શકો, એકદમ સરળ વસ્તુ છે, કોઈને કાંઈ પૂછવા જવું પડતું નથી। બરાબર છે, મૂડી છે ધંધો શરૂ કરી શકો, નથી તો ઉછીની મૂડી લઈને ધંધો શરૂ કરી શકો, તમે કદાચ અશિક્ષિત છો તોય ધંધો શરૂ કરી શકો છો। બરાબર, એટલે સૌથી સરળ સ્થાપના વિધિ હોય તે વૈયક્તિક માલિકીની છે। હજી આપણે બીજા બધા સ્વરૂપ ભણશું એટલે તમને ખબર પડશે બીજી બધી સ્થાપના વિધિ છે એ અઘરી છે। બરાબર, કેટલા બધા કાયદા કે આટીઘૂટીમાંથી પસાર થવું પડે, એના માટે તમારે વકીલોની સલાહ લેવી પડે, નિષ્ણાંતો ની સલાહ લેવી પડે। બરાબર છે, બીજો ફાયદો છે ઓછી મૂડી। બરાબર, બીજો ફાયદો છે ઓછી મૂડી। ઓછી મૂડી એ વૈયક્તિક માલિકીની અગત્યની લાક્ષણિકતા અને વિશિષ્ટ લાભ છે। બરાબર, સામાન્ય ઓછી મૂડીથી પણ ધંધો શરૂ કરી શકો છો। તમારે શાકભાજીની રેકડી કાઢવી છે, રેકડી ભાડે લઈ લ્યો, શાકભાજી લઈ લ્યો, બરાબર 2000માં પણ ધંધો તમે સ્ટાર્ટ કરી શકો છો। બરાબર, ટૂંકમાં ઓછી મૂડી હોય છતાંય તમે ધંધો શરૂ કરી શકો છો। ઘણા બધા ફેરિયા છે, બરાબર, જે ફળોના વેપારી છે, શાકભાજીના વેપારીઓ છે, એ આ રીતનો ધંધો કરે છે, ઓછી મૂડીએ પણ ધંધો શરૂ થઈ શકે છે। પણ આટલી ઓછી મૂડીથી કોઈ કંપની સ્ટાર્ટ ન કરી શકાય, આટલી ઓછી મૂડીથી પાર્ટનરશીપમાં ધંધો થઈ શકે નહીં। વૈયક્તિક માલિકી ઓછી મૂડીથી વેપાર કરી શકે છે, વધુ નાણાંની જરૂર પડે તો માલિક ઓછીના નાણાં લાવીને પણ ધંધો કરી શકે અને ધંધામાં પૈસા રોકી શકે છે। તમે પાસે જેટલા છે એટલા પૈસામાં તમે ધંધો સ્ટાર્ટ કરો, એવું લાગે તો તમે રિલેટિવ નજીકના રિલેટિવ પાસેથી ઉછીના પૈસા લ્યો, એવું લાગે તો તમે બેંકમાંથી લોન લઈ શકો છો। બરાબર, અને સરકાર જે શિક્ષિત વ્યક્તિ છે એને સરકાર, તમે માનો કે 10 પાસ છો તો તમને 5 લાખ સુધી સરકાર લોન આપે। એક વ્યક્તિને ધંધો કરવો હોય, વૈયક્તિક માલિકીનો ધંધો કરવો હોય તો 5 લાખ સુધી લોન આપે છે, અને જો તમે 12 પાસ છો
तो सरकार तमने 25 लाख सुधी लोन आपे बराबर, अने ए पण केवी सबसिडी वाली लोन आपे, एटले तमने जे लोन छे ई सरळताथी मळी जाय, अने विधाउट गेरंटर मळी जाय। शिक्षित बेरोजगारो छे एने जो पोतानो धंधो स्टार्ट करवो छे, वैयक्तिक मालिकी शुरू करवी छे, तो सरकार 10 पास होय ने 5 लाख सुधी अने 12 पास होय ने 25 लाख सुधी लोन આપે છે, અને કેવી વિધાઉટ સિક્યુરિટી વિધાઉટ ગેરંટર બરાબર। તમારે કોઈ જાતની મિલકત છે એ ગીરવે નથી મૂકવી પડતી। આજે તમે શું થાય, તમારે બેંક પાસેથી લોન લેવી છે તો તમારે તમારી મિલકત છે એ બેંક પાસે ગીરવે મૂકવી પડે, એ વગર બેંક તમને લોન ના આપે। અને એ જે તે વસ્તુના 80% બરાબર, કેટલા ટકા જે તે વસ્તુના 80% લોન આપે। માનો કે તમે તમારી જમીન છે બરાબર, 10 લાખની જમીન હોય, પ્લોટ હોય તમારો 10 લાખનો, તો 8 લાખ સુધી જ આપે। પણ શિક્ષિત બેરોજગાર, આજે શું છે, સરકાર બધાને નોકરી નથી આપી શકતી પણ સરકાર બધાને લોન આપી શકે, તો શિક્ષિત બેરોજગારોને સરકાર વૈયક્તિક માલિકીની પેઢી શરૂ કરવી હોય તો 10 પાસ હોય ને 5 લાખ સુધી અને 12 પાસ હોય ને 25 લાખ સુધીની લોન આપે છે બરાબર। વાજપેયી બેંકેબલ યોજના કરીને ચાલે છે, જવાહર રોજગાર યોજના, નેહરુ રોજગાર યોજના, આવી યોજનાઓ ચાલે છે બરાબર। ઘણા લોકોને આવી યોજનાઓ વિશેની માહિતી હોતી નથી, હકીકતે હોવી જોઈએ બરાબર, તો તમને ફાયદો થાય। ટૂંકમાં તમને સબસિડી વાળી લોન મળે, તમારી 20% લોન છે એ માફ પણ થાય, અને લેડીઝ હોય, સ્ત્રી હોય તો 33% લોન માફ થાય છે। ટૂંકમાં એટલા પૈસા ઓછા ભરવાના, એટલે ઓછી મૂડીએ વૈયક્તિક માલિકીની પેઢી છે એનો ધંધો શરૂ થઈ શકે છે। ત્રીજું છે રહસ્યોની જાળવણી, રહસ્યની જાળવણી બરાબર। ધંધાની સફળતાના રહસ્ય ગુપ્ત રાખવા એ વેપારી માટે લાભદાયી હોય છે। વૈયક્તિક માલિકીના સ્વરૂપમાં એક જ વ્યક્તિ સર્વ સત્તાધીશ હોવાથી તે વેપારના સોદાઓ, હિસાબો તથા ધંધાની સફળતાની ચાવીઓ ગુપ્ત રાખી શકે છે। વેપારના અન્ય સ્વરૂપો કરતા આ સ્વરૂપમાં રહસ્યની જાળવણી વધુ સારી રીતે થાય છે। કંપની સ્વરૂપનો ધંધો હોય તો ઘણી વાર કંપનીના રહસ્યો ખૂટી જાય, કારણ કે ઘણા બધા માણસો હોય તો કોઈ ફૂટી જાય અને એ રહસ્ય બીજી હરીફ કંપનીને કહી દે તો એ લોકો એના જેવી વસ્તુ બનાવશે બરાબર છે। આજે મોટી કંપનીઓમાં હરીફાઈ ચાલતી હોય છે। તમે જુઓ પેપ્સી ને કોકા કોલા, દુનિયાની બે સૌથી મોટી ઇન્ટરનેશનલ બહુરાષ્ટ્રીય કંપની બરાબર, આજે જે કોકાકોલા વાળા ફેન્ટા બનાવે છે, ફેન્ટા એટલે ઓરેન્જ ડ્રિંક આવે છે બરાબર, તો સામે પેપ્સી વાળા મિરિન્ડા બનાવે છે, તો ફેન્ટા અને મિરિન્ડા બેનો ટેસ્ટ તો કે ઓરેન્જ હોય છે બરાબર। આજે કોકાકોલા વાળા છે બરાબર છે, એ માઝા બનાવે તો સામે પેલા જે છે એ સ્લાઇસ બનાવે છે, બે કેવા મેંગો ડ્રિંક છે, એટલે એકબીજા વચ્ચે હરીફાઈ ચાલતી હોય છે બરાબર છે। તમે જુઓ ટીવીએસ જ્યુપિટરમાં તો કે પેટ્રોલ ટેન્ક પાછળની સાઈડ આવે છે, અત્યાર સુધી તો કે એક્ટિવામાં પેટ્રોલ ટેન્ક ક્યાં આવતી, સીટની નીચે, તમારે પેટ્રોલ પંપ ઉપર બાઇકમાંથી નીચે ઉતરવું પડે, એક્ટિવામાં નીચે ઉતરવું પડે અને સીટ ઊંચી કરીને પેટ્રોલ પુરાવવું પડતું બરાબર છે। શું હવે તો કે સીટ ઊંચી કરીને પેટ્રોલ ન પડે, એક્ટિવા 6G નીકળ્યા છે, પાછળ પેટ્રોલ ટેન્કનું ઢાંકણું, જો કે પેટ્રોલ ટેન્ક પાછળ જ હોય પણ એનું ઢાંકણું જે સીટ નીચે આવતું એની જગ્યાએ એને પાછળ કરી નાખ્યું છે બરાબર। અને આ ટીવીએસ જ્યુપિટરનું જોઈને જ હીરો કંપનીના જે મેસ્ટ્રો આવતા એમાં પણ એણે પાછળ આપ્યું ઢાંકણું પેટ્રોલ પુરાવવા માટે બરાબર છે। તો જો આવા રહસ્યો ખુલી જાય
સામેની કંપનીઓ છે એવો જ ફેરફાર કરતી હોય છે. બરાબર. આજે એક કંપની તમે જો ઇન્ડિયામાં જે ફોર વ્હીલમાં એલસીડી ડિસ્પ્લે ન આવતી અને ખાસ કરીને સસ્તી કારમાં એલસીડી ડિસ્પ્લે ન આવતી, મોંઘી કારમાં આવતી, પણ રેનોલ્ટ ક્વિડ નામની કારમાં સૌ પ્રથમ એલસીડી આવવા માંડી, એલસીડી ડિસ્પ્લે. બરાબર. પછીથી તમે જો બધી કંપનીઓના મોડેલમાં એલસીડી ડિસ્પ્લે ચાલુ થઈ ગઈ, એટલે કંપની સ્વરૂપમાં રહસ્ય જાળવી રાખવા એ બહુ અઘરું છે. બરાબર છે. આજે એક કંપની છે એ બે કેમેરા વાળો મોબાઈલ બહાર પાડશે તો બીજી બધી કંપની બબે કેમેરા વાળા પાડશે. કોઈ કંપની ત્રણ કેમેરા વાળો મોબાઈલ તો બધી કંપની ત્રણ કેમેરા વાળા મોબાઈલ બહાર પાડવા મળશે. કોઈ કંપની ચાર કેમેરા વાળો મોબાઈલ બહાર પાડશે, બધી કંપની ચાર વાળો બહાર પાડશે. હરીફાઈ, રહસ્ય જળવાતા નથી. એવી જ રીતે ભાગીદારી પેઢીમાં પણ એકથી વધુ ભાગીદારો હોય છે. બરાબર. તો કોઈ રહસ્ય હોય તો એ રહસ્ય જાળવી ન શકાય, એવું કઈ નવું સંશોધન કર્યું હોય જેને લીધે પ્રોડક્ટ વધુ વેચાતી હોય. બરાબર. પણ એકાદો ભાગીદાર છે એ બીજે રહસ્ય છતાં કરી દે તો પેઢીનો નફો ઓછો થાય. પણ જો વ્યક્તિગત માલિકીની પેઢી હોય, એક જ વ્યક્તિ માલિક હોય તો પોતે જ માલિક છે, પોતે જ વસ્તુ બનાવે છે, તો એ રહસ્યોને જાળવી શકશે, રહસ્યોને જાળવી શકશે. બરાબર. મોહનભાઈની લચ્છી છે, જૈનનું ખમણ છે, ભવાનીની સોડા છે, તો આ બધું શું છે? વ્યક્તિગત માલિકીની પેઢીઓ છે, એટલે એ પોતાના રહસ્યો જાળવી રાખે છે અને વર્ષો સુધી એમાંથી નફો કમાય છે. બરાબર. કારણ કે વસ્તુ પ્રખ્યાત હોય એટલે વસ્તુ વધુ વેચાશે. બરાબર. એટલે રહસ્યોની જાળવણી થઈ શકે છે. ચોથું છે ઝડપી નિર્ણયો. વૈયક્તિક માલિક ધંધા વિષયક બાબતોનો સર્વોપરી નિર્ણાયક હોવાથી પોતાના ધંધાને સ્પર્શતી મહત્વની બાબતો અંગે ત્વરિત નિર્ણયો લઈ શકે છે. બજારની રૂખ અને બદલાતા સંજોગો અનુસાર ઝડપી નિર્ણયો લઈ શકે છે. એક જ વ્યક્તિ માલિક હોવાથી એ હરીફાઈ હાલતી હશે તો હરીફાઈમાં ઝડપી નિર્ણયો લઈ શકે. બરાબર. કોઈ કાપડનો વેપારી છે, એ 1500ની બે જોડી વેચતો હોય તો એની આરે જો વૈયક્તિક માલિકીની પેઢી હશે તરત નિર્ણય લેશે, ભાઈ તમે 1500 તો 1200ની બે જોડી વેચશો. બરાબર. તો એની આરે ઝડપથી નિર્ણય લઈ શકાય. પણ ભાગીદારી પેઢી હોય તો બધા ભાગીદારને પૂછવું પડે, બધા હા પાડે તો તમે ડિસિઝન બદલાવી શકો. કંપની હોય તો બધા શેરહોલ્ડરોને પૂછવું પડે. બરાબર. અને અમુક મહિના લાગી જાય ડિસિઝન ફેરવતા. બરાબર છે. પણ ભાગીદારી પેઢીમાં તરત, કારણ કે ભાગીદાર કોઈ છે જ નહીં. બરાબર. ભાગીદારી પેઢીમાં તો કે કંપની કરતા વહેલા ડિસિઝન લેવાય, પણ એટલા બધા વહેલાઈ ન લેવાય. જ્યારે વૈયક્તિક માલિકીમાં એક જ વ્યક્તિ છે તો એ ઝડપથી નિર્ણય લઈ શકે છે, કારણ કે એને કોઈને પૂછવા નથી જવું પડતું, એને ખુદને નિર્ણય લેવાનો છે. બરાબર. બીજી પેઢીઓમાં બધાને પૂછવું પડે છે અને નિર્ણય લેતા વાર લાગે. એટલે બજારની રૂખ અને બદલાતા સંજોગો કીધા છે, બજારની રૂખ અને બદલાતા સંજોગો. બરાબર. બજારની રૂખ એટલે તો કે બજાર ફરતું રહેતું હોય છે, કોઈ એક વસ્તુનું બજાર હોતું નથી. બરાબર. પેલા કીપેડ વાળા ફોનનું બજાર હતું, હવે સ્માર્ટફોનનું બજાર છે, હજી કદાચ ભવિષ્યમાં બીજા કાંઈ મોબાઈલ આવે તો એનું બજાર થાય. બરાબર છે. એટલે બજાર બદલતું રહેતું હોય છે. બરાબર છે. શું તો એ બજારમાં જે ફેરફાર થાય એ પ્રમાણે ચાલવું પડે. બરાબર. તમે બાઇક જો એક કંપની ફેરફાર કરશે તો બધી કંપની ફેરફાર કરશે. હા, પેલા તમે જુઓ તો કે આપણે જે પીળા બલ્બ આવતા જે બહુ જ પાવર ઉપાડતા, પછી ટ્યુબલાઇટ આવી જે બલ્બથી ઓછો પાવર ઉપાડે, ટ્યુબલાઇટ પછી CFL વાળા સ્પ્રિંગ જેવા લેમ્પ આવ્યા એ એનાથી ઓછો પાવર ઉતારે, એનાથી તો કે LED બલ્બ આવ્યા એ સૌથી ઓછો પાવર ઉપાડે. બરાબર. તો આ બજારનો રૂખ કહેવાય એ પ્રમાણે ફેરફાર થાય છે. બરાબર. પેલા વસ્તુ આપણે લઈએ જ લેતા, એસી એટલે એસી, ફ્રીજ એટલે ફ્રીજ. હવે એસી, ફ્રીજ, પંખા, લાઇટ બધામાં તો કે સ્ટાર રેટિંગ આવી ગયું.
બરાબર, એક સ્ટાર વાળું રેટિંગ હોય, બે હોય, ત્રણ હોય, ચાર હોય, પાંચ હોય, સૌથી વધુ વીજળીની બચત કોણ કરે? તો કે ફાઈવ સ્ટાર રેટિંગ વાળી વસ્તુ. બરાબર, આજે માણસો ફ્રીજ, ટીવી આ બધું લેશે તો શું જોશે? પહેલા ફાઈવ સ્ટાર રેટિંગ જોશે કે ભાઈ ફાઈવ સ્ટાર રેટિંગ વાળી વસ્તુ છે તો એ પાવર ઓછો ઉપાડે. બરાબર, તો હવે તમે ફ્રીજ લેવા જાવ તો અહીંયા તમને એક સ્ટાર વાળું હોય, બે સ્ટાર વાળું, ત્રણ સ્ટાર વાળું ફ્રીજ તમને બધા હરખા જ દેખાય, સિસ્ટમ હરખી જ હોય, પણ જે વીજળી ઉપાડે એના ઉપરથી નક્કી થાય કે આ કેટલા સ્ટાર વાળું છે. તમે જો ફાઈવ સ્ટાર વસ્તુ લેશો તો એ તમને લાંબા ગાળે ફાયદો થશે, કારણ કે એ પાવર ઓછો બગાડશે અને પાવર ઓછો બગાડે એટલે બચત થાય. બરાબર, જે ઓછા સ્ટાર વાળું હોય છે ઇલેક્ટ્રિક સાધન એ વધુ પાવર ખાશે. બરાબર છે, તો ઝડપી નિર્ણયો લેવામાં બજારના રૂખ અને બદલાતા સંજોગો પ્રમાણે નિર્ણય તો વ્યક્તિગત માલિકીમાં ઝડપથી લઈ શકાય છે. પછી પાંચમું છે વ્યક્તિગત સંપર્ક. બરાબર, વૈયક્તિક માલિકીમાં ધંધાની માલિકી અને સંચાલન વચ્ચે ઐક્ય જોવા મળે છે. એટલે ટૂંકમાં માલિકઈ હોય અને સંચાલક પોતે હોય. બરાબર, એને ઐક્ય કહેવાય. માલિક પોતે જ ધંધાનું સંચાલન સૂત્ર પોતાના હાથમાં રાખતો હોય છે, બધું મેનેજમેન્ટ પોતાના જ હાથમાં હોય છે. ગ્રાહકો, કર્મચારીઓ તેમજ લેણદારો સાથે તે અંગત અને વ્યક્તિગત જીવન સંપર્ક રાખે છે. પૈસા કોઈને ચૂકવવાના છે તો એ માલિકને જ ચૂકવવાના છે. બરાબર, ગ્રાહક સાથે તો કે પર્સનલ રિલેશન હોય છે. બરાબર, એકને ગ્રાહક વારંવાર આવતો હોય તો પછી એની શું પસંદ છે, શું પસંદ નથી તે બધી ખબર પડી ગઈ હોય. બરાબર છે, પછી એ ગ્રાહક આવે એટલે એને એવી જ વસ્તુ દેખાડવાની. બીજું, ગ્રાહક વારંવાર લેવા આવે તો ગ્રાહકને પણ માલિક પ્રત્યે વિશ્વાસ બેસી ગયો હોય. બરાબર, અને માલિકે એને ખરાબ વસ્તુ ન આપે, એમ કે ભાઈ મારો વિશ્વાસ રાખો, તમે આ વસ્તુ લઈ જાઓ, મજા આવશે, એટલે સ્વીકારી લે. દરેક વ્યક્તિની અલગ અલગ પસંદની એને ખબર હોય છે, એ પ્રમાણે ફોન કરીને પણ કહી શકે જો નવો સ્ટોક આવ્યો છે, હા તમને લગતી આ વસ્તુ છે, તમે જોતી હોય તો લઈ જાઓ, પછી નહીં મળે. તો અંગત સંપર્કથી તો કે વેપાર વધે છે. બરાબર, શું બદલાતા વેપાર વલણો, ફેશન, ગ્રાહકની રુચિ અનુસાર ઉત્પાદન વિતરણ વ્યવસ્થામાં જરૂરી ફેરફાર કરી પોતાનું બજાર તો કે વ્યક્તિગત માલિકીની પેઢી સાચવી શકે. પેઢી જેમ જૂની થાય એમ ગ્રાહક વધતા જાય. જો તમારો સ્વભાવ સારો હશે તમે ગ્રાહકને છેતરશો નહીં. બરાબર, તમે કોઈ ગ્રાહકને છેતરો તો એકવાર છેતરાશે, પછી એને અમુક ટાઈમે ખબર પડી જ જાય કે ભાઈ આ વેપારી આપણી છેતરપિંડી કઈ, શું થશે, એ ગ્રાહક તૂટશે, એ તૂટશે, બીજા પાંચ જણાને વાતું કરે, ઓલી દુકાન ન જવાય, ત્યાં છેતરી લે, દગો કરે, એ પાંચ જણા પતિને વાતું કરશે, એ પતિ છે એ હોને વાતું કરશે, શું થાય, એક ટાઈમ એવો આવે તમારો ધંધો જ ન આવે. પણ તમે એક ગ્રાહકને હાચવો, એને સારી વસ્તુ દીધી, ગ્રાહકને મજા આવી, તો એ બે પાંચને વાતું કરે, ન્યા જવાયો ભાઈ, વિશ્વાસ માણા, કામ સારું, વસ્તુ સારી આપે, થોડીક મોંઘી છે પણ સારી વસ્તુ આપે. એટલે માણસો ત્યાં કિંમત નથી જોતા, એમ જોવે કે આપણે છેતરાતા નથી ને, આપણે સારી વસ્તુ મળે છે, તો એ બીજા પાંચને એમ કહેશે ભાઈ અહીંયા જવાય, એ પાંચ છે એ તમારે ત્યાં આવશે, સારું લાગશે, તો બીજા પચાને હોને વાત કરશે, તમારો ધંધો બેઠા બેઠા વધી જશે. બરાબર, એટલે વ્યક્તિગત અંગત સંપર્ક છે, તમે ગ્રાહકને પર્સનલી સાચવી શકો છો. આ જ વસ્તુ છે એ મુકેશ અંબાણી ન કરી શકે, આ જ વસ્તુ રતન ટાટા નહીં કરી શકે, કારણ કે ગ્રાહક સાથે એનો સંપર્ક નથી. બરાબર છે, તો વ્યક્તિગત સંપર્ક જાળવી શકાય છે. ગ્રાહકને શું પસંદ છે, શું નથી પસંદ, એ બધી જ વસ્તુ તો કે સીધી માલિકને ખબર પડે. આજે રતન ટાટા મુકેશ અંબાણીને આ જાણવું હોય તો એને રિસર્ચ કરાવવું પડે, એને બજાર સંશોધન કરાવવું પડે, પોતાના સેલ્સમેનને એને મૂકવા પડે કે ભાઈ બજારમાં જઈને તમે પૂછો કે ગ્રાહકને કઈ વસ્તુ ગમે, કઈ નથી ગમતી, શોરૂમના માલિકોને પૂછો. બરાબર, તો એને બહુ વાર લાગે આ વસ્તુ જાણતા. જ્યારે જે ગ્રાહકને શું ગમે શું નથી ગમતું તો વૈયક્તિક માલિકીમાં તરત ખબર પડી જાય. બરાબર, અને એ પ્રમાણે ફેરફાર ધંધામાં કરી શકાય છે. ત્યાર પછી છઠ્ઠું છે પરિવર્તનશીલતા.
बराबर। વૈયક્તિક માલિકીમાં બદલાતા સંજોગોની સાથે સાથે માલિક પોતાના વેપારમાં જરૂરી ફેરફારો ખૂબ જ સરળતાપૂર્વક કરી શકે છે। ઝડપી નિર્ણયો અને સતત જાગૃતિને લીધે ધંધામાં પરિવર્તનશીલતા લાવી શકાય છે। બરાબર, પરિવર્તનશીલતા, તમારો ધંધો ચેન્જ કરવો હોય તમે કરી શકો છો। બરાબર, આ ઘણા વેપારીઓ છે એ સિઝન સ્ટોર ચલાવતા હોય છે। શું ચલાવતા હોય છે? સિઝન સ્ટોર। સિઝન સ્ટોર એટલે જે તે સિઝનની, હમણાં જુઓ આજે 14 ડિસેમ્બર છે, આવતી 14 જાન્યુઆરી એટલે કે મકર સંક્રાંતિ। બરાબર, તો મકર સંક્રાંતિ આવે તો પતંગ દોરા દુકાનમાં રાખે। બરાબર, પછી તો કે નવરાત્રિ આવે તો ગરબા અને એ રાખે, હોળી ધૂળેટી આવે તો કલર રાખે, દિવાળી આવે તો ફટાકડા રાખે, રક્ષાબંધન આવે તો રાખડી રાખે। ટૂંકમાં જેની સિઝન આવે એ વસ્તુ વેચતા હોય, બરાબર, તો એને સિઝન સ્ટોર કહેવાય। ટૂંકમાં એક જ વ્યક્તિ છે એ સિઝન પ્રમાણે પોતાની દુકાનમાં ફેરફાર ઝડપથી કરી શકે। આટલો ફેરફાર તો કે ભાગીદારીની પેઢી હોય કે પછી કંપની હોય તો આ ફેરફાર ન કરી શકે। બીજું કે તમે કાપડના વેપારી છો, તમને એમ થાય કાપડમાં બહુ ધંધો સારો નથી હાલતો કે કાપડના વેપારમાં અત્યારે મંદી હાલે છે અને ખોટ આવે છે, તો તમે કાપડના વેપારી સીધું ફ્રૂટનો વેપારી થવું હોય તો કોઈ ના ન પડે, ફટાફટ તમે ધંધો ચેન્જ કરી શકો છો। ફ્રૂટના વેપારી કદાચ ભેગું શાકભાજી વેચવું હોય તમારે કોઈને પૂછવા જવું પડે નહીં, અને એ કાઢીને કદાચ તમને એમ થાય કે ભાઈ આપણે તો વાસણનો વેપાર કરવો છે, તમને કોઈ ના નહીં પડે, તમને એમ થાય કે આપણે ફર્નિચર વેચવું, તમને કોઈ ના નહીં પડે। ટૂંકમાં ગમે ત્યારે તમે ધંધો બદલાવી શકો છો, પરિવર્તન ધંધામાં કરી શકો છો। જ્યારે ભાગીદારી પેઢીમાં બધા ભાગીદારોની સંમતિ હોય તો તમે ફેરફાર કરી શકો, જો એક પણ ભાગીદાર ના પાડે તો ફેરફાર ન થાય। કંપનીમાં પણ એવું જ છે, બરાબર, કંપનીમાં ધંધો ચેન્જ કરવો હોય તો સરકારને પૂછવું પડે, પછી શેર હોલ્ડરોને પૂછવું પડે, જેટલા જેટલા ભાગીદારો છે એ બધાને પૂછવું પડે, અને એમાં તો કેટલા બધા માણસો હોય, કરોડો રૂપિયાની મૂડી રોકાયેલી હોય, કરોડો માણસોની મૂડી રોકાયેલી હોય, બધાની હા હોય તો કંપની ધંધો ચેન્જ કરી શકે। બરાબર, કંપની શેનો ધંધો કરશે તો એ તમારે સરકારને નોંધાવવું પડે કે ભાઈ અમારી કંપની છે એ પંખા બનાવશે, અમારી કંપની ટીવી બનાવશે, બરાબર, અમારી કંપની મોબાઈલ બનાવશે। હા, તમે ગમે ત્યારે ગમે તે વસ્તુ નથી બનાવી શકતા, કંપની ઉપર ઘણા બધા નિયમો હોય, રૂલ્સ રેગ્યુલેશન હોય, આ બધા સરકારના નિયમોનું એને પાલન કરવું પડતું હોય છે, એટલે એને ધંધામાં ફેરફાર કરો। આજે આપણને ખબર છે, બરાબર, બજાજ કંપની પેલા સ્કૂટર બનાવતી, પણ સ્કૂટર પછી સ્કૂટરના વેચાણમાં ધરખમ ઘટાડો થયો, માણસોની રુચિ બદલાણી, માણસોના વિચાર બદલાણા, માણસો અત્યાર સુધી સ્કૂટર પસંદ કરતા હતા, એની જગ્યાએ માણસો બાઇક પસંદ કરવા માંડ્યા, એના કારણે તો કે હીરો હોન્ડા કંપનીના બાઇકનું વેચાણ વધ્યું, સ્પ્લેન્ડર અને CD100 નામના બાઇક આવતા એના વેચાણ વધ્યા, અને સ્કૂટરનું વેચાણ ઘટી ગયું। પછીથી તો કે બજાજ કંપનીએ પણ નક્કી કર્યું કે આપણે પણ સ્કૂટર બંધ કરી અને બાઇક બનાવશું, અને એના માટે તો કે એણે ઘણા બધા કાયદાઓમાં એમાં ફેરફાર કરવો પડ્યો, બધાને પૂછવું પડ્યું કે આપણે આવો ફેરફાર કરવો છે, સરકારની મંજૂરી લેવી પડી, આ બધું કામ કરવામાં ઓછામાં ઓછા 6 મહિના લઈ ગયા, પછીથી એણે બાઇક બનાવવાનું શરૂ કર્યું। બરાબર છે, તો ધંધામાં વૈયક્તિક માલિકીની પેઢી હોય તો એને પૂછવા ન જવું પડે, ગમે ત્યારે ફ્લેક્સિબલ પરિવર્તન કરી શકો છો। બરાબર છે, ત્યાર પછી 7મું છે, કરવેરાનો ઓછો બોજ। કંપની કે ભાગીદારી સ્વરૂપમાં ટેક્સ છે એ ઘણો બધો ભરવો પડે છે, પણ વૈયક્તિક માલિકીના ધંધાની આવક માલિકની આવક જ છે, એટલે તેને વ્યક્તિએ ભરવા પડતા કરવેરાના દર લાગુ પડે છે। ધંધાએ
કઈ કરવેરો ભરવો પડતો નથી. એક સામાન્ય વ્યક્તિને જેટલો ટેક્સ ભરવો પડે એટલો ટેક્સ ધંધામાં જે નફો થયો હોય એના ઉપર ભરવાનો થતો હોય છે. બરાબર, ધંધાનું કદ નાનું છે એટલે ટેક્સનું ભારણ પણ ઓછું છે. આજે કંપની સ્વરૂપમાં 33% નફાના 33% ઇન્કમ ટેક્સ ભરવાનો હોય છે. આ સિવાય જીએસટી છે, સેલ્સ ટેક્સ છે, એ બધું તો અલગ જ. બરાબર, માત્ર ને માત્ર નફા ઉપર 33%. માનો કંપની 100 કરોડનો નફો કરે તો 33 કરોડ તો એને સરકારને ટેક્સ તરીકે જ દઈ દેવા, બાકી વધે 67 કરોડ. એમાંય જીએસટી ને ઘણું બધું લાગે, એ બધું ભરવું પડે. બરાબર, પણ વૈયક્તિક માલિકીમાં આવું કાંઈ છે નહીં. જે એક વ્યક્તિએ ટેક્સ ભરવો પડે એટલો ટેક્સ જ ધંધાનો ભરવો પડતો હોય છે. બરાબર, ત્યાર પછી 8મું છે ઓછા કાનૂની નિયંત્રણ. ઓછા કાનૂની નિયંત્રણ, જેટલા કાયદા ભાગીદારી પેઢીના કે કંપનીના છે, બરાબર, એનાથી ક્યાંય ઓછા કાયદા છે એ વૈયક્તિક માલિકીની પેઢીમાં હોય છે. બરાબર, વૈયક્તિક માલિકીની પેઢી માટે ખાસ કોઈ કાયદા નથી. એક વ્યક્તિને જે કાયદાઓ લાગુ પડે છે એ જ કાયદા બધા વૈયક્તિક માલિકીની પેઢીને, કારણ કે પેઢી પણ એક કૃત્રિમ વ્યક્તિ જ ગણાય છે. બરાબર, એની ઉપર તો કે કંપનીમાં જેટલા નિયંત્રણો છે એટલા નિયંત્રણ નથી. બરાબર, કંપની ઉપર તો 1956નો કાયદો, ત્યાર પછી 2013નો કંપની ધારો છે, સેબીના કાયદા છે. બરાબર, આ બધા કાયદા લાગુ પડે છે. ભાગીદારી પેઢીમાં પણ પાર્ટનરશિપ ડીડ છે. બરાબર, 1932નો કાયદો છે, આ બધું લાગુ પડે છે. પણ વૈયક્તિક માલિકી માટે કોઈ કાયદા નથી. એક વ્યક્તિને જે કાયદા લાગુ પડે એ જ પેઢીને, વૈયક્તિક માલિકીની પેઢીને કાયદા લાગુ પડતા હોય છે. વેપારી વ્યવસ્થાના અન્ય સ્વરૂપોની સરખામણીમાં વૈયક્તિક માલિકીમાં કાનૂની નિયંત્રણો બહુ જ ઓછા છે. મૂડીમાં વધઘટ કરવા માટે કોઈની સંમતિની આવશ્યકતા નથી. આજે કંપનીમાં અગાઉથી નક્કી થઈ જાય કે ભાઈ આ કંપની 5000 કરોડની, પછી કંપની એક 5 વધારે લઈ ન હોગે, ઓછા લેતા હાલે, પણ 5000 કરોડની માથે એક રૂપિયો લઈ શકતા નથી. જ્યારે વૈયક્તિક માલિકીમાં એવું નથી, ગમે ત્યારે તમે મૂડીમાં ફેરફાર કરી શકો છો. ધંધાનું કદ મર્યાદિત હોવાથી કાનૂની નિયંત્રણો ખૂબ જ ઓછા છે. બરાબર, આજે વિદ્યાર્થી મિત્રો આપણે વૈયક્તિક માલિકીના ફાયદા છે એ જાણ્યા છે. બરાબર છે, નમસ્કાર, અહીંયા આપણે આપણો લેક્ચર પૂર્ણ કરીએ છીએ.